નમસ્કાર દર્શક મિત્રો, મા સાબરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચાર અને વન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, હું અવારનવાર કહેતો હોઉં છું કે કોઈપણ ઇન્ટરવ્યૂની શરૂઆત અને વિરામમાં જે છે મારા બે શબ્દો હોય છે કે મતદાન જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી લોકશાહીનું આ પર્વ નહીં ઉજવાય. તો મતદાનની અપીલ સાથે હું શરૂઆત કરું છું નખત્રાણાના ખૂબ જ અનુભવી અને અનેક ચૂંટણીઓનો જે છે એ ઉતાર ચઢાવ એમણે જોયો છે, અનેક જે છે એ રાજકીયની ગતિવિધિઓ જોઈ ચૂકેલા અગ્રણીને મળીશ. એમનો પરિચય હું એમના જ માધ્યમથી તમારા સુધી પહોંચાડીશ અને ત્યારબાદ મારે અબડાસા વિધાનસભાની તાસીર, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની લોકોની અત્યારે શું છે આખી માનસિકતા એ મુદ્દાને લઈને વિસ્તૃત ચર્ચા કરીશ. અને આ લિંકને આપ શેર કરજો, લાઇક કરજો. સૌપ્રથમ મને આપનો પરિચય આપો. હું બાહુલાદેવજી ધનાણી, નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ. મારે એ જાણવું છે કે તમારો રાજકીય ક્ષેત્રે અનુભવ કેટલા વર્ષનો છે? હું 1900 જ્યારે કોલેજ હતો, વલ્લભ વિદ્યાનગર ભણતો હતો, 1985માં કોલેજ પૂરી કરી નખત્રાણામાં આવ્યો. ત્યારથી ભાજપ સાથે છું અને ત્યારે હું તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યો હતો અને બહુ જંગી બહુમતીથી જીત્યો હતો. વાહ, ત્યારે એજ કેટલી હતી? મારી એજ ત્યારે લગભગ 22-23 વર્ષની હતી. શું વાત છે! એટલે મતલબ કે ત્યારે સૌથી નાના કેન્ડિડેટ તરીકે ભાજપ. રાજકીય ગુરુ કોણ તમે? મારા રાજકીય એ વખતે રવજીભાઈ મેઘજી બાથાણી અને ગોરભાઈ વકીલ. મારે એ જાણવું છે કે હાલ આપ કયા વ્યવસ્થા સાથે સંકળાયેલા છો? હાલે હું મારી અહીંયા સ્કૂલ છે ઉમા વિદ્યાલય, જેમાં 1100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને કંપની પણ એક છે મારી અને સાંગી ઇન્ડસ્ટ્રીઝનો પશ્ચિમ કચ્છનો એમઓ તરીકે અને સ્ટીલનો પણ એજન્સી છે. એજ્યુકેશન શું છે? હું ગ્રેજ્યુએટ BCOM છે. તો મિત્રો, મારે આ એની ભૂમિકા એટલે લેવાની છે કે એક વ્યક્તિ જ્યારે એક અભ્યાસુ હોય ત્યારે એને શિક્ષણની ભૂખ હોય. મારે એ જાણવું છે કે આ વિસ્તારમાં જે વર્ષોથી તમારું, કારણ કે તમે એ શિક્ષણ સાથે જોડાયેલા છો, એક કોલેજનો પ્રશ્ન જે અટવાયેલો હતો ગ્રાન્ટેબલ્સ કોલેજનો અને અત્યારે એ જે થઈ છે એ સમગ્ર જે ગતિવિધિ શું હતી? કોલેજનો પ્રશ્ન જે હતો ને બહુ પેચીદો હતો. ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ પણ સ્કૂલનો આપણે મંજૂરી લઈએ છીએ કોલેજની, ત્યારે એમાં એક ફોર્મની અંદર લખવામાં આવે છે કે ગ્રાન્ટેડ ન કરવાના બદલે. એ પ્રશ્ન ત્યારે પણ નડ્યો હતો, અત્યારે પણ બહુ પેચીદો હતો. પણ પ્રદ્યુમનસિંહ ત્યારે કોંગ્રેસમાં પહેલાં હતા MLA, ત્યારે આને આ પ્રશ્ન ઉપાડ્યો અને બહુ સારામાં સારું એને આ રિઝલ્ટ મળ્યું છે. આ વિસ્તારના સારામાં સારું કામ કર્યું છે. આ ગ્રાન્ટેડ થઈ છે, ગરીબ માણસોના વિદ્યાર્થીઓ, ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અહીંયા ભણશે. અને મારું એક નેમ છે કે પશ્ચિમ કચ્છનું નખત્રાણા એજ્યુકેશન હબ બને, મારું સપનું પણ છે અને ગવર્મેન્ટ પાસે પણ મારી આ માંગણી છે કે એક પશ્ચિમ કચ્છનું હબ બને, એજ્યુકેશન હબ બને નખત્રાણા. મિત્રો, આપણે જણાવી દઉં કે પાટીદાર સમાજની વાત કરું ત્યારે મહેસાણામાં મને એ ગણપતિ યુનિવર્સિટી યાદ આવે. મિત્રો, તો જ્યાં જ્યાં પણ એજ્યુકેશનની ભૂખ છે ત્યાં એ વ્યક્તિએ શરૂઆત કરી હોય પણ એ અનેક વિદ્યાર્થીઓને જે છે એ શિક્ષણની જ્યોત અને જ્યોત છે જ્યોત ચાલે. સર, તમારી શાળામાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ ભણ્યા છે? અત્યાર સુધી મારા અનેક વિદ્યાર્થીઓ, મારે 11 વર્ષ ત્યાં આજે સ્કૂલ ચાલુ કરી છે. મારી સ્કૂલમાંથી ડૉક્ટરો, ઇન્જિનિયરો અને સારી પોસ્ટમાં પણ અત્યારે વિદ્યાર્થીઓ છે અને કાયમ આવે છે. નખત્રાણા આવે એટલે સીધા મને પગે પણ લાગે છે કે તમારા લીધે અમે આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા છીએ. સાહેબ, મૂળ મુદ્દા ઉપર આવું છું, કારણ કે એજ્યુકેશન જ્યાં જ્યાં છે ત્યાં લોકોમાં જાગૃતિ છે અને એજ્યુકેશન નથી ત્યારે એ ચૂંટણી જે છે એ ભ્રામક પ્રચારોમાં જાય છે. હવે મારો મૂળ મુદ્દો આવે છે, અબડાસાની જે તાસીર જોઈ છે સાહેબ, કે ભ્રામક પ્રચારમાં જાય છે અને પરિણામ સ્વરૂપે એને શું ભોગવવાનું આવે છે? ખૂબ ભોગવવાનું આવે છે અમને. ભ્રામક પ્રચારની અંદર જાય છે ત્યારે જે વ્યક્તિ કેપેબલ હોય એને વોટ નથી મળતા અને ભ્રામક પ્રચારમાં જે અબડાસા અને લખપતની અંદર જે એજ્યુકેશન વગરના માણસો છે એ એકના બીજાને વોટ આપી દે છે, ત્યારે આ વિસ્તારને ખૂબ ભોગવવાનું આવે છે. અને આ વિસ્તારનો ખરી રીતે વિકાસ એના કારણે જ નથી થયો. ભાજપ સરકાર ભાજપની હોય તો અબડાસામાં એના વિરોધનો કોંગ્રેસનો MLA હોય, જો કોંગ્રેસની સરકાર હોય તો MLA ભાજપનો હોય. આ અનેક વખત બન્યું છે, કાયમ બનતું આવે છે. આ વસ્તુ અબડાસા વિધાનસભા માટે બહુ ખતરનાક રૂપ છે વિકાસ માટે. મિત્રો, આ શબ્દને તમે નોંધી લેજો અને નીચે અંડરલાઇન કરજો, ખતરનાક.
અને આ વાસ્તવિકતા છે. જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે એજ્યુકેશન ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, ઘણા જે છે એ ખૂટતા પ્રશ્નો છે. સાહેબ, હું દયાપર ને લખપત મુલાકાત લીધી ત્યારે ત્યાંના લોકોનો પ્રશ્નોની વાચા હતી કે અમારે હોસ્પિટલ માટે નખત્રાણું પડે યા તો ભૂજ જવું પડે. ડાયાલિસિસ જેવા જે હમણાં જ અમે સ્ટોરી બનાવેલી, એક મુસ્લિમના 6 દીકરાઓ જે છે, જો એને એક દિવસ બ્લડ મોડું મળત તો કદાચ બહુ મોટી જે છે હાનિ થાત. તો તમારી દૃષ્ટિએ આરોગ્યનો પ્રશ્ન પણ અત્યારે પેચીતો બન્યો છે, તો દયાપરમાં આરોગ્ય બાબતે આપના શું પ્રતિભાવ છે? દયાપરની અંદર 50 વિસ્તાર છે, ત્યાં પણ આરોગ્યની કોઈ સુવિધાઓ અત્યારે છે નહીં. પશ્ચિમ કચ્છની અન્ય નખત્રાણામાં થોડીક સુવિધાઓ છે, જ્યાં હમણાં પાટીદાર સૌરોદય હોસ્પિટલ, માતૃ સ્પર્શ હોસ્પિટલ એવી સારી હોસ્પિટલો અત્યારે બની છે, એટલે જે સારું કંઈક ઠીક છે. ફિર ભી ક્યારેક કોઈ માણસોને વધારે પડતું થાય, એટેક જેવું હોય તો તાત્કાલિક ભૂજ ભાગવું પડે છે. અને એવા અબડાસા લખપતની અંદર તો આ પ્રશ્ન ખૂબ પેચીદો છે આરોગ્યનો. તો સરકારને મારી વિનંતી છે કે દયાપર અને નલિયાની અંદર સારામાં સારી સુવિધાની ઉત્પન્ન થાય અને લોકોને સુવિધા મળે. આના માટે મારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે અપીલ છે. બહુ જ સારી વાત છે. મારે એ જાણવું છે કે આ ચૂંટણીમાં જેમ વાત કરી કે એજ્યુકેશનનો અભાવ જે છે, સ્તર જે છે રાપરની જેમ જ ટકાવારી જે છે, અમુક શહેરને બાદ કરતાં, નખત્રાણાને બાદ કરતી, લખપત અને અબડાસાના ગામડામાં એજ્યુકેશન સ્તર ખૂબ જે છે નીચું છે. અને મુંદ્રા અને માંડવીમાં તમે જોશો એજ્યુકેશન સ્તર ઊંચું છે, ભુજનું ઊંચું છે પ્રમાણમાં. તો એ તમે બહુ સરસ વાત કરી. તો મારે એ જોવું છે કે ઘણીવાર એના હિસાબે જ્ઞાતિવાદમાં ચૂંટણી ઢસડાઈ જાય છે. દલિત જે છે, ક્ષત્રિયો છે, પાટીદાર સમાજ છે, મુસ્લિમ સમાજ છે, આ તમામ ફેક્ટર જે છે એ ચૂંટણીને કેટલા હાનિકારક હોય છે? ખૂબ હાનિકારક બને છે. નાતિવાદની અંદર આની આવું ન જોઈએ, રાષ્ટ્રવાદ આવવો જોઈએ. આની અંદર રાષ્ટ્રવાદ આવવો જોઈએ. રાષ્ટ્રમાં કોણ સારી રીતે કામ કર્યું છે, દેશભક્તિ કોનામાં છે જોઈને મત આપવો જોઈએ. ક્યાં વાત. મારે અંતિમ પ્રશ્ન, હું તમે વિરામ તરફ જાઉં. આ વર્તમાન ચૂંટણીમાં જ્યારે તમે લોકો સાથે તમારો સંપર્ક હશે, ખૂબ મોટો અનુભવ છે, શું છે તાસીર, લોકો અત્યારે શું એનો મૂળ બદલાવ? હજી સુધી અમે પ્રચારમાં, કાલે પણ હું વાસણભાઈ જતો હતો, પ્રદ્યુમનસિંહ સાથે હતો, ભાજપને ખૂબ ભરીને વોટ આપશે, કારણ કે પ્રદ્યુમનસિંહ એક સારા કેન્ડિડેટ છે, ગ્રાઉન્ડ લેવલના માણસ છે, બધા સાથે હળીભળીને રહે છે. અને કામ જેને સરકાર સાથે જે રાજીનામું આપ્યું, 5 પ્રશ્નો જે આ વિસ્તારના પેચીદા પ્રશ્નો હતા, એ વિસ્તાર અમે કાયમ આવેદનપત્ર આપ્યા છે મિનિસ્ટરોને. જ્યારે જ્યારે કોઈ પણ નેતા આવ્યા છે, અમે પેપર એક ચેમ્બર ઓફ કોમર્સના લેટેપેડ ઉપર આ લોકોને આવેદનપત્ર આપ્યા છે. કોલેજનો પ્રશ્ન હોય, નર્મદાનો પ્રશ્ન હોય, બાયપાસનો પ્રશ્ન હોય, એજ્યુકેશનનો હોય, આરોગ્યનો હોય, અને ધીણુદરનો હોય, પોયરેશ્વરનો હોય, આ બધા પ્રશ્નો અમે આ લેખિતમાં આપેલા જ છે. અને પદ્મસિંહ આ ઉઠાવ્યા છે. સારામાં સારું છે કે કોલેજ ગ્રાન્ટેડ થઈ, નર્મદાના પાણી આવે. હું એક દાખલો આપું, નર્મદાના પાણીથી વર્ષમાં એક વખત જો ડેમ ભરાય, દાખલા તરીકે મથલનો ડેમ ભરાય, મથલના ડેમમાં પાણી જો વર્ષમાં એક વખત ભરાય તો 27 ગામ જીવતા થાય. એ 27 ગામના જે પાક થાય એમાં ખેડૂતોને ફાયદો થાય, મજૂરીને ફાયદો થાય, એ પાક બધો નખત્રાણાની અંદર વેપારીને ફાયદો થાય, આની અંદર અનેક રોજીરોટી એક ડેમ ભરાવવાથી થાય છે. તો હું સરકારને અપીલ કરું છું, અમારા વર્ષમાં એક વખત આ પશ્ચિમ કચ્છના નર્મદાના પાણીથી ડેમ ભરો, જેથી કરી આ છેવાડાનો વિસ્તાર, પાકિસ્તાનના બોર્ડરનો વિસ્તાર જે અત્યારે માણસો જે રોજી રોટી માટે જજુમી રહ્યા છે, જો અહીંયા જ રોજીરોટી મળે તો આ વિસ્તાર ધમધમો થશે અને અસામાજિક તત્વો અહીંયા ઉત્પન્ન નહીં થાય. મિત્રો, બસ આટલી જ વસ્તુ કે માહોલ બનાવવાનો છે અને તમારી પસંદગીના નેતાને વોટ આપવાનો છે. એ કોઈ પણ હોય, તમારી વિચારશક્તિ, તમારી જે વિચારધારા હોય, પણ વાત જે છે એ વિકાસની હોવી જરૂરી છે. વિચારધારા કોઈ પણ હોય, જ્ઞાતિ કોઈ પણ હોય, પક્ષ કોઈ પણ હોય, પણ તમારે એક જ વસ્તુ જોવાની છે. મેં એવા ઘણા ગામડા જોયા છે કે ત્યાં લોકો કહે છે કે અમારે તો પક્ષ સાથે કોઈ મતલબ, અમારે તો વ્યક્તિ જોવો છે ને, વિકાસ જોવો છે. તો મિત્રો, એ આપણી પસંદગી છે, આપ શું જોવો છો. પણ આવનારા જે 2.5 વર્ષ છે એ આપણે અફસોસ ન કરવો, પણ કે 2022માં ફરી ચૂંટણી છે ત્યારે આ જે કંઈ પણ બચેલો સમય છે એનો ઉપયોગ જે છે એ આપણા વિસ્તારમાં થાય એ અપેક્ષા સાથે. પંકજ કબીરા અને રાહુલ ગંઠર સાથે હું જયમલસિંહ જાડેજા, મા સપરા ન્યૂઝ, નખત્રાણા, અબડાસા વિધાનસભા, કચ્છ.